10 નવેમ્બર 2021 બુધવાર. આધુનિકરણ અને ટેકનોલોજી ક્ષેત્રે માનવજાતના વિકાસમાં આપણે ડગલે ને પગલે સુખ સગવડો અને સવલતોના નિર્માણ કરવામાં હરણફાળ ભરેલી છે, ત્યારે માનવીની આ સફળતાનો સઘળો શ્રેય પોતિકો જ માની ઈશ્વરાભિમુખ થયો છે. ત્યારે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પ્રભુ સ્પષ્ટ જણાવે છે કે જ્ઞાન, શાણપણ અને ડાહપણના ઘોતક માત્રને માત્ર તેવો જ છે. માનવ જાતે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે તે સઘળું ઈશ્વરથી જ શક્ય બને છે. આપણી પાસે રહેલા ધન, દોલત, એશો આરામ કે જે ઈશ્વર દક્ષ છે, તેનો ઉપયોગ કે ઉપભોગમાં ઈશ્વરની ઈચ્છાને જ મહત્વ આપવાનું છે. આ સઘળાનો ઉપયોગ લોકકલ્યાણ અને સેવાકીય પ્રવૃત્તિઓ થકી આશીર્વાદિત જીવન જીવવા પ્રયત્નશીલ રહેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે અધર્મને માર્ગે વળી ન જવાય, કારણ પ્રભુ સ્પષ્ટ જણાવે છે કે જેને વધુ મળ્યું છે તેને પાપ માટે વધુ આકરી સજા મળશે. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ 10 કોળિયાના દ્રષ્ટાંત થકી આપણને મળેલી કૃપાઓ માટે આભાર સ્તુતિ વ્યક્ત કરવા આહ્વાન કરે છે. આપણા જીવનમાં આપણે મેળવેલી સફળતાઓ, કૃપાઓ માટે પરમેશ્વર પિતાનો સતત આભાર માનવાનો છે અને જાગતા રહેવાનું છે કે સફળતાને વૈભવના મદમાં ક્યાંક ભાન ભૂલીને અધર્મને રસ્તે ન ચાલ્યા જવાય માટે સતત ઈશ્વરનો આભાર માનીએ અને વિચારીએ, મેં જીવનમાં શું શું પ્રાપ્ત કર્યું, તેનો મેં અન્યો માટે કેટલો ઉપયોગ કર્યો, શું હું આ જીવન માટે ઈશ્વરનો આભાર માનું છું ખરો? પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.